દરેક વર્ગના લોકો અને દરેક ઉંમરના લોકો, નાના બાળકોથી અને મોટી ઉંમરના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જોવા મળે છે. પહેલા આત્મહત્યા એક ક્રિમિનલ એક્ટ કહેવાતો, કોઈ માણસ આત્મહત્યાનો પ્રયત્ન કરે તો એના પર એને ક્રાઇમ કરવા આવતું. પણ હવે ડિક્રિમિનાઇઝ કરી દીધી છે આત્મહત્યા, તો એના લીધે પણ રિપોર્ટિંગ વધુ પ્રમાણમાં જોવા માંડ્યું છે. અને એના લીધે આત્મહત્યા કેના લીધે કરવામાં આવે છે એના કારણો આપણને ખબર પડવા મળે છે. તો આત્મહત્યા માટે ઘણા બધા કારણો જવાબદાર છે, પણ જે લોકો આત્મહત્યા કરે છે એમાં 80% લોકોમાં માનસિક રોગોનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે. આ માનસિક રોગો જો એના લક્ષણો સમયસર નિદાન કરવામાં આવે અને જો સમયસર સારવાર કરવામાં આવે તો આપણે આત્મહત્યાનું પ્રમાણ ઘણું ઘટાડી શકીએ છીએ. હવે જે માનસિક રોગોના લીધે લોકો પીડાતા હોય છે અને તેના લીધે લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે, એમાં સૌથી મોટું કારણ ડિપ્રેશન છે. આપણે શું આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક ઉદાસ ઉદાસ અનુભવ કરતા જ હોય છે, પણ તેનાથી શું આપણે ડિપ્રેસ થઈ જઈએ? ક્લિનિકલ ડિપ્રેશન એ આખી અલગ વસ્તુ છે. ડિપ્રેશન ત્યારે ક્યારેક કહેવાય કે જ્યારે માણસ સતત ઉદાસીનતા અનુભવે, એનો સ્વભાવ સતત ઉદાસ રહે, લોકોની હાજરીમાં પણ ઉદાસીનતા અનુભવે, એને જે મતલબતા કામમાં જેમ કે કોઈની ક્રિકેટ રમવું રમતું હોય, કોઈને રાખતું જોતું હોય, કોઈને લોકો જોડે રમવા કમળ જોતું હોય, એ બધા કામમાં પણ એનો ડિપ્રેશન આવે ત્યાં પણ એ ઉદાસીનતા અનુભવે. રોજબરોજની જિંદગીના કામમાં મન ના લાગે, પોતાની નોકરી ધંધામાં મન ના લાગે, ખોરાક બતાવવામાં મન ના લાગે, શરીરમાં તાકનો અનુભવ કરે, અશક્તિ અનુભવે, ધ્યાન ભંગ થઈ જાય, પૂરતી માત્રામાં ઊંઘ ના આવે, જો ઊંઘ આવતી હોય તો રાતે ખરાબ સપના આવે, પણ ધીરે ધીરે ઊંઘ સુધી જતી હોય. કેટલાક લોકો સવારે 7 થી 8 વાગે ઉઠતા હોય, જગ્યાએ સવારે બધા 4 વાગે ઉઠવાનું ચાલુ થઈ જાય, ઊંઘીને ગભરામણ ન કરે. જો આવા લક્ષણો હોય અને એ 2 અઠવાડિયાથી વધુ માત્રામાં આવે તો આપણે એને ડિપ્રેશન કહી શકીએ. હવે આ ડિપ્રેશન થવાના ઘણા બધા કારણો છે. અગાઉ જ્યારે આપણે આપણું જે જણાય કે એવા સ્ટ્રેસના એવા સ્ટ્રેસ આવે છે જેના લીધે ડિપ્રેશન થતું હોય છે, તો આના સાયકોલોજીકલ કોઝ છે અને ફિઝિકલ કોઝ બંને કોઝ છે. સાયકોલોજીકલ કોઝમાં જોઈએ તો કોઈને ઘરમાં સતત ઝઘડો રહેતો હોય, મન બનાવ રહેતો હોય, અથવા કોઈને આર્થિક તકલીફ આવતી હોય, અથવા કોઈ રોજ ચેન્જ થઈ ગયો અથવા એડજસ્ટ ના થઈ શકતા હોય નવા વાતાવરણ, તો એના લીધે ડિપ્રેશન આવી શકે છે. અને ફિઝિકલ કોઝમાં તો કોઈ ગંભીર બીમારી જેમ કે કેન્સર છે, કે જે બીમારી સ્પીડે હોય છે, ડ્યોરેબલ નથી, જેની કારણે જેની જોડે માણસ સતત આપણું જીવન જરૂરી કરવાનું, કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, અથવા કોઈને થાઇરોઇડની બીમારી છે, તો એ જેમાં દરરોજ મેડિસિન લેવી જરૂરી છે, બીપી વધવી ના જોઈએ, ઘટવી ના જોઈએ, જેનું સતત ધ્યાન રાખવું જરૂરી થઈ જતું હોય છે. અને ઘણીવાર માણસ મેડિસિન લેવાથી કંટાળી જતો છે, મેડિસિનની સાઇડ ઇફેક્ટ આવતી હોય છે, ક્યારેક કોમ્પ્લિકેશન થઈ જાય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે, અથવા આઈસીયુમાં દાખલ થવું પડે, અને માણસને વિચારવા માટે કે આના કરતાં તો મને બહુ સારું છે, આવું પડતું પાડી દઉં. હવે આ આત્મહત્યાનું જે પ્રમાણ છે, અને ડિપ્રેશનનું જે પ્રમાણ છે, એ દરેક ઉંમરના લોકો માટે હોય, નાના બાળકો નહીં, મોટી ઉંમરના લોકો. તો નાના બાળકો અને યુવા વર્ગમાં ડિપ્રેશનનું કારણ ઇન્જેક્શન છે. ઇન્જેક્શન શીટમાં રેગ્યુલર નહીં જોઈએ, ઘણા આજકાલ લવ મેરેજનું પ્રમાણ ઘટતું જાય છે. ઘરવાળાથી પછી મેરેજ કર્યા હોય અને જ્યારે યુવા મેરેજ ચૂકી જતો હોય ત્યારે સપોર્ટ રહેતો નથી, એટલા ઘરવાળા અને જે પાર્ટનરનો જે સપોર્ટ હોય છે એ જતો રહેતો હોય છે. એના લીધે લોકો એકલતા અનુભવ કરતા હોય છે અને ત્યારે ક્યારેક આવું પડતું ઉપાડી જતા હોય છે. એ સિવાય આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ વધુ માત્રામાં કરવામાં આવે છે, જે આપણી પાસે સ્માર્ટફોન તો હોવો જોઈએ, સારી ક્વોલિટીનો સ્માર્ટફોન હોવો જોઈએ. દર સમયે દર વર્ષે નવો ફોન લોન્ચ થઈ જાય છે, આપણે જરૂર છે. એના લીધે લોકો પર આર્થિક બોજો વધતો હોય છે, એના માટે લોકો દૂર જવાનું પસંદ કરતા હોય છે, જે ચૂકી શકતા નથી હોતા અને આર્થિક તકલીફનો સામનો કરવો પડતો હોય છે. એટલે ત્યારે પણ એ લોકો ડિપ્રેશનમાં
પાર્કિન્સન ડિઝીઝ, જુઝારી કપવાની બીમારી, હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, કે જે બીમારી મોટી ઉંમરે થતી હોય છે અને જેના લીધે ટૂંકા હયાતી થતા હોય છે, તેના લીધે ક્યારેક આપણું જે થતા હોય છે. બીજું કારણ કે જેમ જેમ માણસ ઉંમર વધતી જાય છે એમ એમના સગા સંબંધીઓ પણ ક્યારેક એક્સપાયર થઈ ગયા હોય અને જ્યારે લાઈફ પાર્ટનર જેની જોડે આપણે સંબંધ લીધા હોય એ પોતે જ એક્સપાયર થઈ જાય ત્યારે માણસ Thank you.
આપવી પડે અને ઘણા દેશમાં એક વાર પેશન્ટ સારું થઈ જાય એ પછી મેકેનિઝમમાં પણ એ બે વર્ષ સુધી દવા લેવી પડતી હોય છે અને જેમને ખૂબ ગંભીર ડિપ્રેશનમાં એમને લાઈફનો પ્રભાવ લેવો પડે. ડિપ્રેશન વિશે આપણે વાત કરીએ એ પછી બીજો પોઝિટિવ ફેક્ટર છે જેના લીધે સ્ટ્રેટ વધુ કરતા હોય છે દારૂ. તે દારૂનું વધુ પડતું સેવન કરવાથી પણ સાઈડ ઇફેક્ટ વધી જાય છે. માણસ ઇમ્પલ્સિવ થઈ જતો હોય છે કે ઉચિત તો કોઈ પગલું પડે વિચાર્યા વગર કંઈક કામ કરી જાય. એગ્રેસિવ થઈ જતું હોય છે, ગુસ્સાનું પ્રમાણ વધી જતું હોય છે. આ બધું વધુ પણ દારૂનું સેવન કરવાના લીધે થાય છે. જ્યારે જે માણસ દારૂનું સેવન કરતો હોય એ શરૂઆતમાં દારૂનું સેવન ચાલુ કરે ત્યારે સારું અનુભવ થતો હોય છે. ગભરામણ થઈ જાય, દારૂ પીએ તો મજા આવે, શરીરમાં શક્તિ વધી જાય, પણ આ બધી અસર થોડેક સમય પૂરતી જ રહેતી હોય છે. અમુક સમય પછી એની આડઅસર દેખાવાની શરૂ થઈ જતી હોય છે. એટલે આડઅસર તરીકે માણસ પીટી ખરાબ થઈ જાય છે, દિવસ ખરાબ થઈ જાય છે, આંખે અંધારા આવી જાય, બધી બીમારી દારૂના લીધે થઈ શકે છે. બીજું કે જેમ આપણા શરીરને ઘસારો પહોંચે એમ મગજને પણ ઘસારો પહોંચતો ઉપર થાય છે. તો દારૂ પીવાના લીધે મગજને વધુ માત્રામાં ઘસારો પહોંચે એના લીધે માણસની વિચારવાની શક્તિ પણ ઓછી થઈ જતી હોય છે. જેના લીધે એ લોકો ધંધા રોજગાર કરી શકતા નથી અને આર્થિક તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તો એ પણ એક કારણ છે. રશિયામાં પ્રયોગ કરવામાં આવ્યો 1980ના જમાનામાં જ્યારે તમે યુએસએસઆર કહેવાતો હતો ત્યારે ત્યાંના પ્રેસિડેન્ટે દારૂનું ઉત્પાદન પણ ઓછું કર્યું અને એનું જે એક્સેસિબિલિટી હતી એ પણ ઓછું કર્યું. તો એમાં તમને જણાવ્યું કે બીજા બધા દેશોની સરખામણીમાં એમના દેશમાં સોસાયટી માત્ર ઘટી ગઈ બધા દારૂ. તો દારૂ પણ સુસાઇડ પણ કરવા માટે એક કારણ છે. તો જો કોઈ માણસ આપણા જેનું આજકાલ સેવન કરવાની પ્રેશર ચાલે છે. તો આ અફીણ એ શરીરના દુખાવા ઓછા કરતું હોય છે. અફીણમાં પણ એવું છે કે જ્યાં સુધી અફીણ નથી હોય ત્યાં સુધી માણસને ખૂબ સારું લાગે, મજા આવે. અફીણ બંધ કરે એટલે શરીરના દુખાવા એકદમ વધી જાય અને એમને ઇમ્પલ્સિવ થઈ જાય છે ક્યારેક પડતું પડે. તો નશીલા પદાર્થો અને દારૂ એ પણ એક સોસાયટીના આત્મહત્યા થવાનું કારણ છે. બીજું કારણ તો આપણે જો આપણા જીવનમાં ગભરામણ ચિંતા અનુભવ કરતા હોય છે નોર્મલ એન્ઝાયટી દરેક થાય છે, પણ જો આ એન્ઝાયટી લાંબો સમય સુધી રહે તમે એ વસ્તુમાં ફસાઈ રહો, સતત તમને ઉત્તેજના રહેતી હોય, સતત તમને બેચેની રહેતી હોય, ગભરામણ રહેતી હોય, હાથ પર કાપતા હોય, છાતીમાં દુખાવો થતો હોય, પાલ્પિટેશન થતા હોય, ચક્કર આવતા હોય, તો જ્યારે માણસને બેચેની થઈ જાય, એન્ઝાયટી થઈ જાય ત્યારે એ શાંત રહી શકતો નથી. એનું કારણ શોધવાના પ્રયત્ન કરે, ડૉક્ટર પાસે જાય, આખા બોડી બધા જ પેશન્ટ્સ કરાવી દે, તેમ છતાંય કારણ ના મળે, દુખાવો ચાલુ છે, ગભરામણ ચાલુ છે અને કારણ કેમ નથી મળતું, ત્યારે માણસ આવું પગલું ભરી જતો હોય. કોઈ માણસને એન્ઝાયટી થાય તો એને ફિઝિશિયનની સાયકેટ્રિસ્ટ પાસે ભેગા થઈને જવું જોઈએ. આ સિવાય બીજા માનસિક રોગોની વાત કરું તો ઇઝો થઈ જાય, શંકાનો રોગ છે. સ્કિઝોફ્રેનિયામાં માણસને શંકા કરવાની આદત પડી જતી હોય છે, વહેમ થતા હોય છે કે હું મોટો માણસ છું પણ લોકો મારી વાતો કરે છે, લોકો મારા વિશે વાતો કરે છે, લોકો મને મારશે, પણ ઘરવાળા પણ શંકા કરતા કે આ મારા ખાવાના માટે ઇચ્છા છે, અહીંયા કેમેરા લાગેલા છે તેના પરથી મારા નજર રાખવા માંગુ છું,
બાયપોલરમાં ડિપ્રેશન પણ થાય અને મેનિયા પણ થાય. મેનિયામાં માણસ વધુ પડતો ખુશ થઈ જાય, શક્તિ વધી જાય, વધુ પૈસા ખર્ચી કાઢે, વધુ વાતો કરે. આપણે ઉમારે છતાં પણ કામ ઉમારે મોટી મોટી વાતો કરે, વધુ પૈસા ખર્ચી કાઢે. એના લીધે પણ સુસાઇડ થોટ્સ આવતા હોય છે અને એ લોકો સુસાઇડ કરી દેતા હોય છે. હવે આ સુસાઇડના ઉપચારની વાત કરું તો આમાં શેક સારવાર પણ આવતા હોય છે, ઇલેક્ટ્રોકન્વર્સિંગ થેરાપી કહે છે. આ ઇલેક્ટ્રોકન્વર્સિંગ થેરાપીના લીધે જે દવાઓના લીધે 4-6 અઠવાડિયા લાગે છે, એ ઇસીબીના લીધે 2-3 અઠવાડિયાનો રિઝલ્ટ જોવા મળતો હોય છે. અને જે દવાઓ ધીમે અસર કરતી હોય છે એ વધી જતી હોય છે. પણ જેવું ટૂંકીમાં બતાડે છે એવું નથી હોતું શેક સારવારમાં. અમે 3-4 ડૉક્ટરોની ટીમમાં જે એનેસ્થેસિયા નીચે માણસ છે ખૂબ જ ઓછી માત્રામાં 1 સેકન્ડ માટે શેક આપે, જેના લીધે એના બ્રેઇનમાં રિસેપ્ટરની માત્ર વધી છે અને દવા વધુ માત્રામાં બ્રેઇનમાં સારો રિઝલ્ટ આવી છે. પણ આપણા ફ્યુચરમાં ઘણી વાર એવું બતાડતા હોય છે કે હસબન્ડવાઈફ ઝઘડે, વાઇફ હસબન્ડને હોસ્પિટલ લઈ જાય ત્યાં એને શેક સારવાર આપવામાં આવે તો પનિશમેન્ટના છે દેખાડો. આ તો પનિશમેન્ટ નથી. જો ડૉક્ટર શેક સારવાર આપવા નથી તો આપણે પોઝિટિવ રીતે રીતે અપાવી જોઈએ શેક સારવાર. ઘણા લોકો એટલે શેક સારવાર આપવાથી લટકાતા હોય છે કે એમને એવું લાગતું હોય છે કે આના લીધે બુદ્ધિ ઓછી થઈ જશે, લોકો સમાજમાં શું વિચારશે કે અમારા સગા સંબંધીઓ ઘાટા છે. તો એવા કોઈ વિચાર નહીં રાખવા, એવા કોઈ સપોર્ટ નહીં રાખવા. અને આ ડિસિઝન ડૉક્ટર પર જોઈ રહ્યો આપણે મને અહીંયા આ વિષય પર ચર્ચા કરવા માટે બોલાવ્યો અને સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડેવલપમેન્ટ વધતું રહે છે એમ સાયકિયાટ્રિક ડિસઓર્ડર્સની માત્રામાં